હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ વેલકમ ટુ સહસ્ત્ર આઈ એસ હું એવી આશા રાખી રહ્યો છું કે વિડીયો આપણે અપલોડ કરેલો હતો કે દાસા સાહેબની ખોટ કે પછી નલિન ઉપાધ્યાય સાહેબની વ્યૂહરચના એનો ભાગ એક એની અંદર કેટલાક મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી હતી અને ઘણા બધા વિદ્યાર્થીઓએ ક્લિયર છે મેસેજ કરેલા છે ફોન કરેલા છે અને આનંદ થાય એમને આ વસ્તુ કર્યા પછી કે સર અમે પોતે ખુદ ડિપ્રેસ થઈ ગયેલા હતા કે જો જીપીએસસીની દાસા સાહેબે જે સ્ટાન્ડર્ડ સેટ કરેલા છે એ સ્ટાન્ડર્ડ્સ મુજબ અમે હેવી પ્રિપેરેશન કરી હતી કોઈ શંકાને સ્થાન નથી પણ હવે પેપર આવું નીકળું તો કાલ સવારે એક ક્લાસ વન ટુનું પેપર આવું નીકળે તો અમારે શું કરવાનું અમારે શું હોય ફેક્ટ બેઝ પ્રિપેરેશન સ્ટાર્ટ કરવાની છે કે અમારે જે કરી રહ્યા છીએ એ જ કરવાનું છે અમે દ્વિધામાં હતા ટેન્શનમાં આવી ગયા હતા પણ વિડીયો જોયા પછી અમને ઘણી રાહત રહી છે તો આશા રાખી રહ્યો છું કે હવે કોઈ એવું નહીં હોય કે જેને ક્લિયર છે ડીવાયએસઓની પરીક્ષામાં જે શોખ લાગ્યો છે ખાસ કરીને એવા ભાઈઓ બહેનો કે જે લોકો પ્યોરલી ની પ્રિપેરેશન કરે છે જીપીએસસી દ્વારા લેવાતી પરીક્ષાઓની પ્રિપેરેશન કરે છે તે લોકો હવે બહાર આવી ગયા છે હું સેફલી એઝ્યુમ કરી રહ્યો છું અને તમે જ્યારે આવી પોઝિટિવ નોટ્સ મોકલો છો ત્યારે અમને પણ આનંદ થાય છે કે ના યાર આપણે પણ ડબલ એન્થુઝિયાઝમથી મહેનત કરવી જોઈએ કારણ કે આપણા દ્વારા કરેલી મહેનત કોઈના જીવનમાં એક એક બદલાવ સારો બદલાવ લાવી રહ્યા છે યસ અને સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓની જ્યારે વાત કરું ને ત્યારે હું પોતે પણ એક વસ્તુમાં ઇમોશનલ થઈ જાઉં છું હું લેક્ચરમાં બે જ વસ્તુમાં ઇમોશનલ થાઉં છું ફાસ્ટ ખેડૂતને લઈને વાત આવે ત્યારે તમે ક્યારેક મારી અગર ઇકોનોમીમાં મીન્સનો પાર્ટ ભણો તો ત્યાં તમને ખ્યાલ આવી જાય કે અર્પણ સાહેબ ખેડૂતોની બાબતમાં સેન્ટી થઈ ગયા હશે હો બે લેક્ચરની ઉપર ડિસ્કસ તો ત્યાં હું થોડો ઇમોશનલ થઈ જાઉં છું અને બીજી વસ્તુ કે જીપીએસસીની તૈયારી કરનારા છોકરાઓ સ્પર્ધાત્મક પરીક્ષાની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરનારા ભાઈઓ બહેનો કે જે લોકો એક બે વર્ષથી તૈયારી કરી રહ્યા હોય અને માનો કે સફળતા નથી મળી ત્યારે બે ત્રણ વર્ષ તો ત્રણ ચાર વર્ષ વીતી ગયા હોય એમના તો વાત જ નથી ક્લિયર છે બટ યસ કેમ હું એમના માટે ઇમોશનલ થઈ જાઉં છું કારણ કે એ લોકો નિષ્ફળ ગયા હોય ને તો આ સમાજનો એક દસ્તુર છે કે નિષ્ફળ માણસને છે ને બધા લોકો ટોકે આમ ના કરાય તૈયારી આમ ના કરાય એમને આપણા રસ્તા પર ચાલ્યું નથી એમને નિષ્ફળતા જોઈ નથી તો અને એવા લોકો સલાહ આપવા આવી જાય જેને જિંદગીમાં સાત બાર આઠ હું છે ને એ ના ખબર હોય તલાટીનું પેપર ના આપવું હોય એ લોકો આપણને ડિક્ટેટ કરવા આવે કે આમની આમ કરાય હવે તમારા છોકરાને ક્યાં સુધી ભણવા દેશો લાડવા બાડવા ખવડાવો ઈચ્છા તો એવી છે કે ઝેર નાખીને તને ખવડાવી દઈએ આવું કરે છે લોકો કરે છે અને હું આ વસ્તુ કરી છું માટે મને હંમેશા આવા છોકરાઓ પ્રત્યે બહુ સાંત્વના રહે તમે નહીં માનો પાર્ટ વન અપલોડ કર્યા પછીના ત્રણ દિવસમાં મારું વાંચન જે છે એ ઝીરો છે માટે ધ હિન્દુના ક્વેશ્ચન પણ નથી આપી શક્યો લગભગ પાર્ટ વન અપલોડ કર્યા પછી ત્રણસો સાડા ત્રણસો કોલ જે છે એટેન્ડ કર્યા છે અને એક જ વસ્તુ સર કારણ કે હું એમને મારે કેવું છે દિવસમાં સો ફોન આવે ને ક્લિયર છે સમજવા માટે ઉદાહરણ તરીકે તો સો ફોનની એક ફોનની મિનિટ એપ્રોક્સિમેટલી ચારેક મિનિટ ગણો તો ચારસો પાંચસો મિનિટ મારી દિવસની એની અંદર જાય ક્લિયર છે કોઈ ફોન દસ મિનિટે ચાલે બધાની યારે પ્રેમથી જ વાત કરવાની મારે એક જ વાત કરવાની છે એક જ કેસ બોલવાની છે આમ છતાં પણ એક ધીરજ સાથે રહેવાનું કેમ કારણ કે બિચારો વિદ્યાર્થી છે બે વર્ષની ત્રણ વર્ષની નિષ્ફળતા જોઈ છે કોઈ એને પ્રેમથી નથી બોલાવતું કદાચ એના મમ્મી પપ્પા એને હવે પેલી નજરથી જોતા હશે પણ આપણે પ્રેમથી બોલાવો એ બિચારા શું માગે છે પ્રેમથી કોક એને સાંભળે અને પ્રેમથી એને કોક જવાબ દે તો એ મને બહુ આનંદ થયો ઘણા ખરા છોકરા એવાયા હતા મેસેજ કરતા હતા કે ભાઈ આ તમારા બોલ બચ્ચન બંધ કરો સાહેબ બરાબર આ માર્કેટિંગની સ્ટ્રેટેજી બંધ કરો બરાબર તમને કંઈક ભાન ન પડશે ભાન ન પડતી હોય તો તમે એ કે છોડી દો આ સ્પર્ધાત્મક પરીક્ષાનું ફિલ્ડ તમને ખબર નથી પડતી આમ જેને તેમ છે મેં કીધું કદાચ ફ્રસ્ટ્રેશન હશે બોલી શકે બરાબર છે તો સ્ટાફે એવું કીધું કે સાહેબ આ લોકોના નામ પબ્લિક કરો અને લખો એમના સ્ક્રીનશોટ આપો એટલે અને લખો કે મા બાપે આ જ શીખવાડ્યું છે ત્યારે મેં એમને એટલું જ કીધું કે મારા મારાને તમારા મા બાપે આપણને આ શીખવાડ્યું છે કે ના તમે કોઈના મા બાપ ન શીખવે બની શકે ગાંધીનગર એવા મિત્રોની સંગતમાં આવી ગયો આવા પ્રકારના અલ્ફાઝ યુઝ करतो હોય તો આવા વિદ્યાર્થી ભાઈઓ બહેનો તમને પણ વંદન છે જે લોકો કદાચ ભાગ 1 માં કીધેલા મુદ્દાઓ પર અસહમતી ધરાવતા હશે એમને પણ હું ચેલેન્જ આપું છું કે ભાગ 2 માં જે ડિસ્કસ કરવાનું છે એ જોયા પછી એમનો અભિગમ બદલાશે બદલાશે અને બદલાશે ક્લિયર તો આપણે અગાઉના ભાગમાં વાત કરી ચૂક્યા હતા એમ કે ભાઈ અહીંયા દાસા સાહેબની ખોટ કરતા નલિન ઉપાધ્યાય સાહેબ અને નવું બોર્ડ જે છે એમની મને વધારે દેખાઈ રહી છે ક્લિયર હવે એ સ્ટાન્ડર્ડ મુજબ એમને કોન્સેપ્ટ બેઝ જબરજસ્ત રીતે પ્રિપેરેશન કરેલી હતી અને એ દાસા સાહેબને જ ધન્યવાદ આપવા પડે કે ગુજરાતના છોકરાઓ ધીમે ધીમે યુપીએસસી તરફ વળ્યા છે આજના દિવસે પણ શું કામ એને કે એમને લેવલ ઓફ જે એજ્યુકેશનમાં લેવલ અપ લેવા પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોનું ક્લિયર છે તો એના કારણે છોકરાઓ મેં કે સાહેબ તૈયારી કરવી હેલી છે હવે તો એમનો શ્રેય દાસા સાહેબને જ જાય છે કે છોકરાઓ હોશિયાર વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા એડમિનિસ્ટ્રેશનમાં પણ આવ્યા અને આજના દિવસે પણ ગુજરાતની પ્રશાસનિક કામગીરીને સારી રીતે કરી રહ્યા છે ઓકે હવે આપણે વાત કરીએ મેઇનલી દાસા સાહેબ જતા રહ્યા છે કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે સન્માનનીય એક સારી મેમરી રહેશે આપણે નવા બોર્ડની વાત કરીએ કારણ કે તમારે લોકોએ મેજોરિટી બધાએ નવા બોર્ડની દ્વારા લેવાતી પરીક્ષાઓમાં ભાગ લેવાનો છે અને સફળતા મેળવવાની છે મેં તમને નવા બોર્ડના સંદર્ભમાં વાત કરેલી હતી કે કાર્યકારી અધ્યક્ષ ઉપાધ્યાય સાહેબ પોતે જે છે એ સિનિયર સિવિલ સર્વન્ટ તરીકે રિટાયર થયેલા છે જો એમના પોતાનું બેકગ્રાઉન્ડ ચેક કરીએ તો એ બેકગ્રાઉન્ડની અંદર આપણે જોઈ કે પોતે આઈ થિંક કોઈ ક્લાસ થ્રી લેવલ પર પહેલાં આવેલા હતા પછી એમને મારા ખ્યાલથી જ્યાં સુધી મને ખ્યાલ સુધી ત્યાં સુધી પછી એ લો ગેસ કેડરમાં આવ્યા પરીક્ષા પાસ કરી અને પછી તો સિનિયર લેવલ પર પહોંચ્યા તમે એક વસ્તુ વિચાર કરો વ્યક્તિએ ક્લાસ થ્રી લેવલ પર એ કામ કર્યું છે ક્લાસ વન ભયના ક્લાસ વન બન્યા હશે એટલે ક્લાસ થ્રી લેવલ પરના અધિકારીઓ સાથે પાસેથી કામ લીધું પણ હશે યસ હા સો ટકા લીધું હોય પછી જેમ જેમ સિનિયર સિનિયર બનતા ગયા આગળ જતા એમ સિનિયર પછી એમને કામ તો લીધું જ હશે ને માનો કે આઈએએસ બની ગયા સચિવ હતા વડોદરા મ્યુનિસિપલ કમિશ કમિશનર તરીકે રહી ચૂક્યા હતા તો એમને ડેપ્યુટી કલેક્ટરો પાસેથી એ કામ લીધું હશે તો એમનો જે આ બહોળો અનુભવ છે સેમ વસ્તુ આપણે આશા શા મેડમ માટે કહી શકીએ પોતે આઈએએસ છે તો એ પણ કહેવાય કે પ્રમોટી પ્રમોટીઆઈસ છે તો નીચલા લેવલ પર કામ કરીને પણ આયા છે ઉપલા લેવલ પર પહોંચ્યા છે અલગ અલગ ક્લાસના અધિકારીઓ ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી લેવલ પરના અધિકારીઓ છે એમની પાસેથી કામ લીધું છે અને સેમ વસ્તુ આપણે ભાવસાર સાહેબ માટે અને પટેલ સાહેબ માટે પણ કહી શકીએ તો બોર્ડનો આ પરિચય છે બોર્ડનો અનુભવ છે એમના તમને ઓલરેડી કરી દીધી હતી વિસ્તૃતમાં એમનો પરિચય પણ મેં આપેલો હતો લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દીધી છે તમે જોઈ શકો છો તો આમની જે વ્યૂહરચના છે ને યસ એ મને કંઈક અલગ દેખાઈ રહી છે અગાઉની તો વાત કરી દીધી હતી હવે આપણે એક મિનિટ માટે થોડા ફ્લેશબેકમાં આવો દાસા સાહેબનો ગૌરવ ગૌરવાન્વિત કાર્યકાળ કદાચ રોંગ હોઈ શકે બરાબર છે ગ્લોરિયસ રિજિમ ઓફ જીપીએસસી અંડર મિસ્ટર દાસા ચેરમેનશીપ તો એમાં એમને બહુ સરસ વસ્તુ કરેલી હતી કે શું કર્યું ક્લાસ થ્રીની પ્રિપરેશન હોય ક્લાસ ટુની ની પ્રિપેરેશન હોય કે ક્લાસ વન ટુની ની કરતા હો લેવલ મોર ઓર લેસ સેમ જ હતું પોલિટીમાં તમારે લક્ષ્મીકાંત જ વાંચવાની થતી એનસીઆરટીઓ જ વાંચવાની થતી એમાં કોઈ શંકાને સ્થાન નથી ક્લિયર છે કેમ તો કે એમને એજ્યુકેશનનું મતલબ એક્ઝામમાં પૂછાતા પ્રશ્નો છે એમાં ક્લિયર છે જે લેવલ ઓફ ડિફિકલ્ટીની વાત કરીએ તો એમાં જે પાતળી ભેદરેખા હતી થોડી ઘણી એ એમને સાવભૂસી જ લખી હતી એવું કહી શકીએ અને એનો બેનિફિટ પણ મળ્યો હોશિયાર વિદ્યાર્થીઓ એડમિનિસ્ટ્રેશનમાં આવ્યા ઇટ ઇઝ પરફેક્ટલી ઓકે પણ આ સિસ્ટમના કોઈ પણ સિક્કાની બે બાજુ હોય ક્લિયર છે તો આ સિસ્ટમમાં કેટલાક ડ્રોબેક્સ પણ હતા ડ્રોબેક્સ એટલે સિમ્પલ એમ કહી શકીએ ડિસએડવાન્ટેજ ગુજરાતી ભાષામાં ગેરફાયદા પણ હતા આ સિસ્ટમના અને કદાચ આ વ્યવસ્થાના ગેરફાયદાઓ છે એ આપણા ઉપાધ્યાય સાહેબે અને અન્ય બોર્ડ મેમ્બરે વધારે સારી રીતે સમજા હશે અને એ એમની જે એમ કહેવાય ને કે જે સમજણ શક્તિ છે કોઈ પણ હાઈએસ્ટ હતા યાર આફ્ટર ઓલ એ કદાચ આપણને એમની વ્યૂહરચનામાં જોવા મળી રહી છે અગાઉની સિસ્ટમમાં શું થતું હતું તમને ખબર છે છોકરાને જીપીએસસી ક્લાસ વન ટુ જ થવાનું હોય ડેપ્યુટી કલેક્ટર ડીવાય જ બનવું હોય પણ હવે છોકરો ડીવાય આપતો હતો શું કામ એને આપતો હતો કે ભાઈ એક એને ઇકોનોમિક સ્ટેબિલિટી આવી જાય ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી આવી જાય અને જોબ સિક્યોરિટી પણ રહે કે ઇન કેસ કદાચ ક્લાસ વન ટુ ન થઈ શકા તો ડીવાય માંથી આગળ વધી શકાય હોશિયાર છોકરાઓ આ કરતા હતા હવે એક્ઝામમાં શું હતું તો કે વન ટુ આપો ક્લાસ ટુ આપો કે ક્લાસ થ્રી આપો કોઈ લાંબો ફર્ક પડતો નહોતો ક્લિયર હોય કહી શકાય સો જે પાસ થયા એમાંથી લગભગ એસી છોકરાઓનો તો અભિગમ શું હોય કે ગમે આગળની ક્લાસ ટુ અથવા તો ક્લાસ વન ટુ ની પરીક્ષા આપી તૈયારી કરતા હવે આવા છોકરાઓનો મેઇન મુદ્દો શું હોય જેવી પરીક્ષા આવે ને એટલે ચાર મહિના પહેલા રજા હવે એમને ત્યાં કામ કરવા માટે રિક્રુટ કરવામાં આવ્યા છે તો જયારે એ લોકો કામ કરવાના બદલે ચાર મહિનાની રજા મૂકે છે અને એમનો અધિકાર છે કોઈ ખોટું નથી એમનો અધિકાર છે

ત્યાં એમને આ વસ્તુ જોઈ છે પોતે બરાબર સચિવ કક્ષાએ રહેલા છે યસ અને સચિવ કક્ષાએ રહેલા તો એમના નીચે એસો કામ નહીં કરતા હોય ડીવાય કામ નહીં કરતા હોય એમના વિભાગમાં ચાલી ડીવાયસો બરાબર છે વીસ જણા રિટ લીવ વિધાઉટ પે માં રજા મૂકીને જતા રહ્યા હશે તો એમને મગજ તો દોડાયું હશે આપણા કરતા આપણી જ્યાં વિચારવાની ક્ષમતા પૂરી થાય છે ને ત્યાં એમની ચાલુ થાય છે ભાઈ તો એમને ખ્યાલ આવ્યો હશે યસ બીજી વસ્તુ કે આવા છોકરાઓ જે તૈયારી કરે છે એમાંથી ક્લાસ ટુ પાસ થઈ ગયા ક્લાસ વન ટુ થઈ ગયા તો હવે એ લોકો રિઝાઇન મૂકશે તો અગેન ત્યાં વેકન્સી ખાલી પડી વેકન્સી ખાલી રહેશે તો કઈ રાતોરાત તો ભરાઈ નથી જતી ને એવી તો સિસ્ટમ નથી કે દસ પર્સન્ટનું વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરી દેવાનું તો એ વેકેન્સી ફરી પાછી ભરવાની અગેન ઇટ ઇઝ અ ઇટ વિલ બી અ બર્ડન ઓન સ્ટેટ એક્સચેકર યસ રાજ્યના જે રાજ્યનો કોષ જે છે રાજ્યના જે ફંડ છે એની ઉપર તો એ બર્ડન જ થયું ને પરીક્ષાની તૈયારી નાન બધું તે છે પરીક્ષા કન્ડક્ટ કરવામાં ખર્ચ થાય છે ભાઈ નો ડાઉટ તમે એમ કહેશો કે સાહેબ ફી લેવામાં આવે છે એમાં કોઈ હું ના નથી પડતો બરાબર છે બટ પ્રશાસનિક રીતે તો બર્ડન આવ્યું જ ને તો બંને કોરથી નુકસાન જતું હતું જૂની સિસ્ટમમાં હોશિયાર વિદ્યાર્થીઓ આવતા હતા એમાં કોઈ શંકાને સ્થાન નથી જે ટોપ મોસ્ટ હોશિયાર હતા એ જ આવતા હતા બટ એ સ્ટ હોશિયાર વિદ્યાર્થીઓ હતા એ બહુ વધારે પડતા મહત્વકાંક્ષી હોય તો આગળ ક્લાસ વન ટુ અને ફાઇનલી ક્લિયર તો આ સિસ્ટમનો એમ કહેવાય કે પ્રશાસન ઉપર બહુ એમ કહી શકાય કે નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી થતી હતી અને કદાચ આ જ વસ્તુને ઉપાધ્યાય સાહેબે બહુ સરસ રીતે સમજી છે અને તમને આ પેપર આવ્યું છે પેપર જુઓ પેપરમાં કોણ પાસ થઈ શકે પેપર કોને સારું ગયું છે કે જે લોકો બિનસચિવાલય સચિવાલયની પરીક્ષાની પ્રિપેરેશન કરતા હતા એમને પેપર સારું ગયું છે હવે એ જે વિદ્યાર્થી છે એમને મનમાં દ્રઢ ખબર જ છે કે ભાઈ હું જીપીએસસી ક્લાસ વન ટુ જે છે એ કરવાનો નથી એને તો શું છે કે સચિવાલયમાં ક્લર્ક બનવું છે અને ક્લર્ક અને સુપર ક્લાસ થ્રી અને ક્લાસ થ્રીમાં કોઈ લાંબો ગેપ નથી ક્લિયર છે માટે પેપર આ પ્રકારનું નવી વ્યૂહરચનાના ભાગરૂપે નીકળ્યું કે એવા જ છોકરાઓ આવે કે જિંદગી આખી પછી ડીવાયસો બની રહે છે ઓલું તો ફરી પછી ડીવાયસો બની ગયા ચાર મહિનાની રજા મૂકો તો એડમિનિસ્ટ્રેશનને પેરાલાઇઝ નથી કરવાનું આ યાદ રાખજો વહીવટી પ્રક્રિયા પછી કયો ફાઇલો આગળ નથી વધતી ક્યાંથી વધે એવરી સરકારને બ્લેમ કરવું ક્લિયર છે એ સમસ્યાનું સમાધાન નથી ક્લિયર છે આ બી વાસ્તવિકતા છે તમે બધા ઘણા ઘણા વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છો સરકારને બ્લેમ કરી રહ્યા છો અને ખાસ કરીને અત્યારે પોલિટિકલ ટર્મોઇલની સિચ્યુએશન છે ઇલેક્શન નું વેધર છે તો ઇલેક્શનના સમય વખતે તમે સરકારને કોષો છો એમાં કોઈ કદાચ હું એમ કહીશ કે તમારો લોકતાંત્રિક અધિકાર છે પણ સમજવાનો પ્રયત્ન પણ કરો ઘણી વખત એટલીસ્ટ તમે નેતાઓને વ્યક્તિગત રીતે કોષવા કરતા એમની નીતિઓને કોસો તો વધારે સારું એટલે જો તમે વન ટુ ની પ્રિપેરેશન કરવા માંગતા હોય તો આ અભિગમ કેળવવો પડશે તો આ જે પેપર સેટ થયું એવા વિદ્યાર્થીઓને વધારે બેનિફિટ મળ્યો કેમ તો કે ત્યાં એમના જેવા વિદ્યાર્થીઓની જરૂરિયાત છે એમના જેવા જ વિદ્યાર્થીઓની જરૂરિયાત છે અને કંઈ ખોટું નથી ક્લિયર છે એડમિનિસ્ટ્રેશન અને શીખી તો બધાય જવાના જ છે આ યાદ રાખજો કદાચ તમને કોઈને મગજમાં એવું હોય કે જીપીએસસી વન ટુ વાળો એડમિનિસ્ટ્રેશન સારી રીતે કરી શકે અથવા જીપીએસસીની તૈયારી કરનારો એક સારો ડિવાઇસો બની શકે અને ક્લાસ થ્રીની પ્રિપેરેશન કરનારો એક સારો ડિવાઇસો ન બની શકે એ તમારો બહુ અભિગમ ખોટો છે આ ખોટી વસ્તુ છે ક્લિયર જો એવું હોત તો ક્યારે અલી જે છે ક્લિયર છે એક સામાન્ય સિપાહીમાંથી આટલા લેવલ પર ન પહોંચાડત ટીપુ સુલતાનના ફાધર ક્લિયર છે બાબુ જગજીવન રામ એ બાબુ જગજીવન રામ જે છે આપણા ભૂતપૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમાર સાસારામથી બિહારના સાસારામથી ચૂંટણી લડતા હતા એમના ફાધર બાબુ જગજીવન રામ બાબુ જગજીવન રામ એક સાદા ક્લર્ક હતા પણ એમનો જે દીર્ઘ દ્રષ્ટિ હતી પ્રશાસનને લઈ અને એમની કામ કામ કરવાની જે છટા હતી ખબર છે તમને એમને બિહારથી દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને એમને આઈ ગ્રેડ આપવામાં આવ્યો હતો આ એકવાર ચેક કરજો ભાઈ ઇતિહાસ વોટ્સઅપ યુનિવર્સિટી ટ્વિટર કોલેજ ફેસબુક ડીમ્ડ યુનિવર્સિટીમાં આવી બધી વસ્તુઓ નથી જાણવા મળતી ત્યાં એટલું જ જાણવા મળે છે કે આ નેતાએ પચાસ ગેરંટી આપી આ નેતાએ બેરોજગારી ભથ્થાની જાહેરાત કરી બરાબર છે યસ બાકી કંઈ છે નહીં અને હું એવું માનું છું કે બેરોજગારી ભથ્થું આપવાની જે કોઈ પણ સરકાર વાત કરે છે જે કોઈ પણ પાર્ટી વાત કરે છે એને તમારા કરતા પોતાનામાં ઇન્ટરેસ્ટ વધારે છે યસ તમારે આપવી જોઈએ તો એને સારી સ્કિલ આપો ક્યાં ખોટું છે ઇન્ડસ્ટ્રીમાં કાયમી ના માટે બેરોજગારી ભથ્થું ક્યાં સુધી તમે આપશો બેરોજગારી ભથ્થું આપવાની વાત કરે છે તો એ કઈ બેરોજગારી ભથ્થું કાયમી નહીં આપે હો યાદ રાખજો એ એમ જ કહેશે કે બેરોજગારી ભથ્થાના મહત્તમ બાર હપ્તા મળશે આ તમે જોઈ લેજો કોઈ પણ સરકાર બાર હપ્તા મળશે ચોવીસ હપ્તા મળશે મતલબ ચોવીસ વખત ચોવીસ મહિના સુધી બે વર્ષ સુધી તમને બેરોજગારી ભથ્થું મળે પણ એ બે વર્ષમાં તમે એને સારી સ્કિલ આપો કે ઇન્ડસ્ટ્રીમાં એ પચાસનો પગારદાર થઈ જાય પાંચ વર્ષ પછી તો આ વસ્તુ પણ એક ધ્યાનમાં લેજો લાસ્ટમાં બીજી એક વસ્તુની વાત કરું છું ઘણા બધા છોકરાઓનો એવા પણ ફોન હતો કે સર મેન્સની પ્રિપરેશન બાબતે શું કરવું તો અહીંયા બે મુદ્દા હું તમને કહીશ ડીવાય એસનનું પેપર જે લોકોને સારું ગયું છે કેને સારું ગયું કહી શકાય તો જે લોકોનો સ્કોર વન હંડ્રેડ એન્ડ ટેનની આસપાસ થાય છે અથવા તો અબોવ વન હંડ્રેડ એન્ડ ટેન એકસો દસની આસપાસ અથવા એનાથી ઉપર થાય છે એ લોકોએ મેન્સની પ્રિપેરેશન સ્ટાર્ટ કરવી જોઈએ ફોર ધ ટાઈમ બિંગ અત્યારે હું એવું સેફલી એઝ્યુમ કરી શકું છું ક્લિયર છે અને આમ મારો પોતાનો વ્યક્તિગત મત છે એકસો દસ બરાબર છે કોઈ એવું રેન્ડમ નથી પણ હું એક ઓકે તો હવે જેને એકસો દસ આસપાસ અથવા એનાથી ઉપર છે એને તૈયારી કરવી તો કઈ રીતે તો અહીંયા હું તમને એક પ્રશ્ન પૂછીશ પહેલો પ્રશ્ન કે તમારો ડિવાઈ મીન્સની પ્રિપેરેશન કરવી કે નહીં એ તમારો પ્રશ્ન છે સામે મારો પહેલો પ્રશ્ન આવશે કે તમારો સ્કોર કેટલો છે તમે કીધું કે સર એકસો દસ અથવા એનાથી ઉપરનો કોઈ પણ નંબર બોલી રહ્યા છો તો મારો હવે તમને બીજો પ્રશ્ન છે કે તમે જીપીએસસી વન ટુની તૈયારી કરી રહ્યા છો જીપીએસસી એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છો કે પછી તમે નોન જીપીએસસી બધી જે સચિવાલય બિન સચિવાલય કાં ક્લેરિકલ પરીક્ષાઓ છે એની પ્રિપેરેશન કરી રહ્યા છો તો ઓકે તો કોઈ વ્યક્તિનો જવાબ એવો હોય કે સર મારે જીપીએસસી વન ટુ કરવું છે ક્લિયર છે તો હું એમ કહીશ કે આવનારી ક્લાસ વન ટુની જે પ્રિલિમ્સ છે જાન્યુઆરીની અંદર એની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો કારણ કે અહીંયા પેપર જે સેલું નીકળું છે ડીવાય એસઓ લેવલ પર જેવા વ્યક્તિની જરૂરિયાત છે એ લેવલનું પેપર નીકળું છે તો ત્યાં પણ પેપર એ જ લેવલ પર અપ જવાનું છે ક્લાસ વન ટુ ના લેવલ પરનું જે પેપર હશે એ તમે બરાબર છે યસ યાદ રાખજો પેપર ટફટ નીકળશે કોઈ શંકાને સ્થાન નથી કારણ કે એમને ખબર છે કયા લેવલ પર કેવા વ્યક્તિની જરૂરિયાત રહેશે અને એનો અંદાજ તમને ત્રીસ ઓક્ટોબરે જે આર એસીએફનું પેપર છે એની ઉપર આવી જશે ક્લિયર છે ક્લાસ થ્રી ક્લાસ ટુ પછી અંદાજ લગાવી લેજો ક્લાસ વન તો તમારો ઈરાદો જો ક્લાસ વન ટુ નો છે તો તમે પ્લીઝ એની ઉપર પ્રિપેરેશન કરજો કારણ કે આ જે પ્રિલિમ છે એની મેઇન્સ માર્ચ એપ્રિલમાં છે અને માર્ચ એપ્રિલમાં તમારી એની પ્રિલિમ્સ છે તો પોલી માનો કે એપ્રિલની અંદર એની મેઇન્સ છે સોરી સ્લીપ ઓફ ટંગ મેઇન્સ તો જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચમાં જે કંઈ પણ ઘટનાઓ બની હશે દેશના રાજનીતિ વ્યવસ્થાની અંદર ઇકોનોમિક સિસ્ટમની અંદર સોશિયલ સિસ્ટમની અંદર એના સવાલો મેન્સમાં હશે ઓક્ટોબર નવેમ્બરમાં કંઈ બન્યું હશે એના નહીં હોય ઇકોનોમિક સર્વે આવી ગયો હશે બજેટ આવી ગયું હશે નવી સરકાર આવી ગઈ હશે યસ તો એને ધ્યાનમાં રાખતા હું તમને એ કહીશ કે પ્લીઝ તમે વન ટુ ઉપર જ ફોકસ કરો અત્યારે મેન્સની કોઈ તૈયારી કરવાની જરૂરિયાત નથી ક્લિયર જે લોકોને એવું છે કે સર મારે ડીવાયસઓ બનવું એટલે પૂરું થઈ ગયું મારે કઈ બીજું કરવાનું નથી મારે ડીવાયએસઓ જ બનવું છે તો એ લોકો અત્યારથી મેન્સની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો તો એવા લોકો શું કરી શકે તો તમને બધાને ખબર છે કે મેન્સની અંદર સો માર્ક્સનું જીએસ વન સો માર્ક્સનું જીએસ ટુ સો માર્ક્સનું ઇંગ્લિશ અને સો નું ગુજરાતી હોય છે તો અત્યારથી તમારે શું કરવું તો સમજો પેપરમાં જીએસના જે ક્વેશ્ચનો આવશે એ ના ક્વેશ્ચનો જાન્યુઆરી માર્ચ માર્ચની અંદર દેશની પોલિટિકલ સિસ્ટમ ઇકોનોમિક સિસ્ટમની અંદર જે બન્યું હશે એના બેઝિસ પર સવાલ આવશે ત્યારે એમએસએમઇ ચર્ચામાં હશે તો ઉપર સવાલ આવવાના ચાન્સીસ મીન્સમાં વધારે હશે તો અત્યારે શું કરી શકો તો અત્યારે તમે એક કરી શકો ગુજરાતી ગ્રામર તો એ જ રહેવાનું છે ને આથી પાંચ વર્ષ પછી એ નિબંધ લેખનની પ્રેક્ટિસ કરો ક્લિયર છે રિપોર્ટ રાઇટિંગની પ્રેક્ટિસ કરો ઓકે ગુજરાતી તો તમારા બધાનું ખૂબ સારું હશે બરાબર એટલીસ્ટ મારા જેટલું નબળું નહીં હોય મારું બહુ નબળું છે હું વાસ્તવિકતા કહી રહ્યો છું તો ઘણાને એમ થતું હશે કે સાહેબ તમે જે પીપીટીઓ બનાવો છો એ ક્યાંથી બનાવો છો એ બધું વોઇસ ટાઈપિંગ છે છે ભૂલો ભૂલો અને ઘણી વાર વીટ પાવરમાં વી રસવા હોય ઘણી વાર દીર્ઘાયું હોય તો એ ચલાવી લે છે છોકરાઓ વાંધો નહીં તો ગુજરાતી સ્ટ્રોંગ કરો ઇંગ્લિશ ક્લિયર છે કે જે તમારા માટે એલિફન્ટ ઇન ધ રૂમ છે યસ એલિફન્ટ ઇન ધ રૂમ એટલે માથાનું દુખાવો દેશી ભાષામાં કહીએ તો ઇંગ્લિશને બેટર કરો તમે જે લોકો ટોપર આવે છે અથવા તો જે લોકો ટોપ ટ્વેન્ટી ટોપ ફિફ્ટી ના રેન્કર છે એના તમે જોશો ને તો માર્ક ક્યાં વધારે સારા હશે ઇવન જીપીએસસી પડે છે એમના ગુજરાતી અને ઇંગ્લિશમાં બહુ હાયર માર્ક હશે જીએસની અંદર બધાને સેમ માર્ક જ હોય છે બધાની એવરેજ કાઢો ને તો સેમ જ રહે બરાબર છે પચાની સો માર્કનું પેપર હોય તો પચાસ પંચાવન સાઠ બસ એનાથી વધારે કોઈ નહીં હોય ક્લિયર તો અલ્ટિમેટલી સક્સેસ તમારી ક્યાંથી ડિપેન્ડ છે ઇંગ્લિશનું પેપર તમે સરસ રીતે કરી દો ગુજરાતીનું પેપર સરસ રીતે કરી દો ઇંગ્લિશમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કાર્ડ કમ્પ્રિહેન્શન રીડિંગ કમ્પ્રિહેન્શન આ બધું જબરજસ્ત રીતે કરી દો ટ્રાન્સલેશન સરસ રીતે કરી દો ટ્રાન્સલેશન ક્યારે આવડશે કે જ્યારે કાર્ડ આવડતા હશે ત્યારે જ અને એના રોકડીયા વીસ માર્ક હોય છે દસ દસ માર્કનો આઈ થિંક હોય છે બંનેની અંદર ક્લિયર છે તો એ સિક્યોર કરી લો ને ભાઈ ગુજરાતીમાં સાઠ માર્ક લઈ લો ઇંગ્લિશની અંદર સિત્તેર પાસઠ માર્ક લઈ લો સાહીઠ માર્ક લઈ લો જબરજસ્ત રીતે મેરિટ આગળ જતું રહે તમારું બરાબર છે ટોપર બની જશો અને કોને ખબર કે સારું ઇંગ્લિશ કરી લીધા પછી ઇન્ડિયન એક્સપ્રેસ જીપીએસસી બાબુ જગદીવન ઘણા લોકો એવા છે કે નીચેથી બહુ અપ ગયા છે ક્લિયર છે તો આ વસ્તુ યાદ રાખજો આ સિવાય તો કે એવા એવા ટોપિક પકડો કે જેને કરંટ આરે બહુ ઓછા લેવા દેવા છે માનો કે તમે એથિક્સ નો પાર્ટ સરસ રીતે કરી નાખો પબેડનો નો પાર્ટ કરી નાખો એથિક્સ અને પબેડ જો તમે સારસ રીતે કરી દો તો જીએસ વન ની અંદર પોલિટી એન્ડ ઇકોનોમી સોરી સ્લીપ ઓફ ટંગ પોલિટી એન્ડ એથિક્સ અને આનો પાર્ટ આવે સો માંથી લગભગ પચાસ માર્કસનું પોલિટી હશે એથિક્સ પબેડ અને એથિક્સ પબેડ નો પાર્ટ હશે તો એ પચાસ માર્કસનું સિક્યોર કરી લો તો ચારસો માંથી મેં તમને સો માર્ક્સ ગુજરાતી સો માર્ક્સ ઇંગ્લિશ અને પચાસ માર્ક એથિક્સ પબેડ અઢીસો માર્ક્સનું તો તમે અહીંયા કરી લીધું આ અઢીસોમાં તમે સમજી લો માર્ક ગુજરાતીમાં સાહીઠ માર્ક ઇંગ્લિશમાં અને સમજવા માટે ચાલીસ માર્ક આવી સારું રીતે કન્ટેન્ટ આપે છે સારા માર્ક્સ આપે આપે છે 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 જોયેલા બરાબર છે તો સાઈઠ ને સાઈઠ એકસો વીસ ને ચાલીસ એકસો સાઈઠ તો તમે અહીંયા જ સિક્યોર કરી લીધા ચારસો માંથી હવે જીએસ ની અંદર તમે સમજવા માટે બાકીના જે પાર્ટ બેચો છે બરાબર સો માર્કસ નું જીએસ ટુ અને બીજું પચાસ માર્કસનું પોલિટી એ દોઢસો માંથી તમે સમજવા માટે બરાબર છે એસી નેવું સિક્યોર કરી લીધા તો હવે પચાસ માર્ક્સ નું પોલિટી જીએસ વન નું અને જીએસ ટુ નું સો માર્ક્સ નું પેપર એ દોઢસો માંથી તમે સમજવા માટે નેવું માર્ક એસી માર્ક સિક્યોર કરી લીધા તો તમે બસો પચાસ પ્લસ થઈ જશો અને બસો પચાસ પ્લસ એટલે તમારું સિલેક્શન ફાઈનલ હોય ડીવાયસો ની અંદર આ એવા લોકો માટે મીન્સ ની તૈયારી કરવાનું કહું છું કે જેનો ઈરાદો ડીવાયસો પૂરતો જ છે જેમને ક્લાસ વન ટુ અત્યારે કોઈ મગજમાં ઈરાદો નથી એમના માટે છે આશા રાખી રહ્યો છું કે જે ડિસ્કશન કરી છે એનાથી તમે સંતુષ્ટ હશો અને એવી પણ આશા રાખી રહ્યો છું કે હવે તમે સરસ રીતે પ્રિપેરેશન કરવા લાગી જશો વન ટુની પ્રિલિમ હોય તો વન ટુની પ્રિલિમ અને મેન્સ હોય તો મેઇન્સ આવનારા સમયમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે તો આ તહેવારોમાં ક્લિયર છે ખોટું મગજ પર બહુ લોડ ન લેતા ચાહે મેન્સની પ્રિપેરેશન કરવાની હોય કે ચાહે જીપીએસસી વન ટુની પ્રિપેરેશન તમે બહુ મોટા શોકમાંથી બહાર આવ્યા છો તો ફેમિલી સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરો ક્લિયર છે યસ મને ખબર છે ઘણા એમ કે ઘણા છોકરાઓએ એવું કીધું ભાઈ મને કે સાહેબ દિવાળીએ ઘરે નથી જઈ શકાય એમ બે વર્ષથી પ્રિપેરેશન કરીએ છીએ અને માટે હું સેન્ટી થઈ જાઉં છું યાર હું આ પરિસ્થિતિ પેસ કરી ચૂક્યો છું જ્યારે બધી કોરથી ફેલિયર હોય ને તો કોઈ બોલાવે પણ નહીં બરાબર છે ઇવન મારા મધરને મારી મારા મધર ફાધરને જે તે ટાઈમે મારી ઉપર વિશ્વાસ જતો રહેલો હતો મધર તો સ્ટીલ ડઝ નોટ બિલીવ ઇન માય એબિલિટી બરાબર છે યસ ફાધરને હજી એમ થઈ ગયું કે ના ભાઈ આપણું હવે આપણી પ્રજા જે છે એ થોડીક આગળ વધી રહી છે વાંધો નથી આવે એમ એમને ટેન્શન થોડું ઓછું થઈ ગયું છે બરાબર છે પણ કહેવાનો મિનિંગ શું છે કે ફેલિયર છે ને ફેલિયર બરાબર છે એ માણસને મજબૂત બનાવે છે યાદ રાખજો આ ફેલિયર જ છે એક દિવસ તમે ભગવાનનો પાડ આ ફેલિયર માટે માનતા હશો યાદ રાખજો કારણ કે આ ફેલિયરમાં તમને જે જિંદગી શીખવાડે છે ને લોકોનો અભિગમ લોકોની વર્તણૂક લોકોનો તમારા પ્રત્યેનો બરાબર છે જે વાર્તાલાપ કરવાની વાત છે એ તમને ઘણું બધું શીખવે છે તો આજથી વીસ વર્ષ પછી તમે મને યાદ કરશો કે ના યાર સાહેબ ફેલિયર હતું ને એ ફેલિયરે અમને સક્સેસનું મહત્વ સમજાવ્યું સક્સેસની કદર સમજાવી તો બધાને આપ સૌને આપ સૌના પરિવારજનોને સ્નેહીજનોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ આવનારું જે વર્ષ છે યસ એ આપ સૌ માટે સૌના પરિવાર માટે ક્લિયર છે બની રહે આપ સૌને કેરિયરની બાબતમાં આપની જે ક્ષમતા છે એ ક્ષમતા કરતા ભગવાન ડબલ આપે એવી પ્રાર્થના સાથે હું અહીંયા વાત પૂર્ણ કરું છું જય હિન્દ જય જય ગરબી ગુજરાત મારો દેશ મારી પહેચાન મારું રાજ્ય મારું સ્વાભિમાન